नमस्कार ऑक्सी साहब, स्वागत करू जीरो ओवर कार्यक्रम में। जीरो ओवर कार्यक्रम एटले के वो कार्यक्रम के जे कार्यक्रम में एक सब्जेक्ट नक्की करता होईए छे, त्यारबाद जुदा जुदा एक्सपर्ट्स बोलाई अने ए सब्जेक्ट विषय चर्चा करता होईए छे, डिबेट करता होईए छे अने प्रयत्न एवो करता होईए छे कि समग्र डिबेटना अंते कोई कंक्लूजन पर पहोंचीए, कोई निष्कर्ष पर पहोंचीए। अने तेवो ज प्रयत्न जारे आजे करवा जई रह्या छे त्यारे आजना सब्जेक्ट पर आवशुं। आजना सब्जेक्टनुं टाइटल लेवामां आव्युं छे कि ખેડૂતનું આંદોલન। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 6 રાજ્યોના ખેડૂતો સાથે જે વાતચીત કરી એમાં 20 મિનિટ ખેડૂત આંદોલનને લઈ ચર્ચા કરી, ક્યાંક ખેડૂતોને કન્વિન્સ કરવાનો ઇનડાયરેક્ટ પ્રયત્ન કર્યો અને ખાસ જે મહત્વની વાતો કરી છે એના પર એકવાર નજર કરી લઈએ। અમે ખુલ્લા મને ચર્ચા કરવા માટે તૈયાર છે, તમારા એટલે કે ખેડૂતોના વિશ્વાસ પર આંચ નહીં આવે એવી બાંહેધરી આપી છે। સાથે જ કૃષિ કાયદાના વિરુદ્ધમાં ખેડૂતો 30 દિવસથી આંદોલન કરી રહ્યા છે તેને લઈ સૌથી મહત્વની વાત કરી। 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18,000 કરોડ સન્માન નિધિ ટ્રાન્સફર થયા છે। આ તમામની વચ્ચે વડાપ્રધાને અનેક વાતો પણ કરી કે ખેડૂતોના જે નેતાઓ છે ત્યાંના કે જે આંદોલનને ક્યાંક નેતૃત્વ કરી રહ્યા છે એ લોકો દ્વારા ક્યાંક ખોટી માંગણીઓ કરવામાં આવી રહી છે, ક્યાંક આંદોલનથી લઈ બહાર ટોલટેક્સની કે અલગ અલગ બીજા સેક્ટરની કે બીજા ફિલ્ડની કે બીજા ક્ષેત્રની વાતો કરવામાં આવી છે અને ખોટી માંગણી કરવામાં આવી રહી છે એનો પણ ઉલ્લેખ કર્યો। તો ખરેખર આ આંદોલન કઈ દિશા તરફ જઈ રહ્યું છે? કેમકે હવે તો ક્યાંક વિપક્ષ અને અનેક પક્ષો દ્વારા પણ આ આંદોલનને પુશ કરવામાં આવી રહ્યું છે, તો આ પુશ મળી રહ્યો છે એ ક્યાંક ખેડૂતોના આંદોલનને મૂળ પાયાની જે વાત છે એનાથી વિરુદ્ધ દિશામાં લઈ જશે કે કેમ, આ અંગે પણ ચર્ચા કરવાની છે। અને આજની ચર્ચામાં મારી જોડે જોડાયા છે યોગેશ ચુડગર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સાથે જ અનિરુદ્ધસિંહ પઢેરિયા કે જેઓ ખેડૂત અગ્રણી છે। આ બંનેનું સ્વાગત છે। યોગેશભાઈ, શું માનવું છે વડાપ્રધાને આજે આજથી થોડા દિવસ પહેલા હાથ જોડીને માથું ઝુકાઈને વાર્તા કરવા માટે, મુદ્દા પર ચર્ચા કરવા માટે, તથ્ય પર ચર્ચા કરવા માટે વિનંતી કરી હતી, આજે ફરી એમને વિનંતી કરી છે કે ખેડૂતોના વિશ્વાસ પર આંચ નહીં આવે, MSP યથાવત રહેશે, આવી તમામ વાત એમને આજે કરી છે? આપ કેવી રીતે જોઈ રહ્યા છો એમની વાતને યોગેશભાઈ? અક્ષિતભાઈ, આ ખેડૂતોનું આંદોલન એ આજકાલમાં ચાલુ નથી થયું, 2 મહિના તો ત્યાં ચાલ્યું અને છેલ્લા 30 દિવસ એટલે 1 મહિનાથી દિલ્હીની બોર્ડર ઉપર ચાલી રહ્યું છે। ત્યારે હવે સરકાર તરફથી કંઈક વાટાઘાટની વાત કરવામાં આવે તો મને એમ લાગે છે કે આટલા દિવસો કાઢ્યા ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું ત્યારથી તો કોઈને કેમ એમ ના સૂજ્યું કે આ ખેડૂતો પાસે આપણે ચર્ચા કરીએ। આજે વડાપ્રધાનશ્રીએ જે સંબોધન કર્યું એમાં 6 રાજ્યોના ખેડૂતો સાથે એમણે સંવાદ કર્યો, એમાં પંજાબ હરિયાણા તો નહોતું જ। જ્યારે અત્યારે મુખ્ય પ્રશ્ન લઈને આંદોલન જે ચાલી રહ્યું છે પંજાબ હરિયાણાના ખેડૂતોનું, એમની સાથે વાત કરવા માટે છેક ક્યારે આંદોલન છેક ઊંચાઈએ પહોંચ્યું ત્યારે આપણા કૃષિ મંત્રી તોમર સાહેબ એમની સાથે વાતચીત કરવા બેસે છે। 5 બેઠકો થઈ છતાં કોઈ નિરાકરણ આવતું નથી અને એનું કારણ એવું છે કે ખેડૂતોની માગણી એવી છે કે આ 3 બિલો પાછા ખેંચો। સરકારનું કહેવું છે કે અમે કોઈ સંજોગોમાં બિલ પાછું નહીં ખેંચીએ। હવે આમાં ક્યાં ઉકેલ આવે? અને ખેડૂતો જે આંદોલન માટે જે કરી રહ્યા છે એમને શું શું મુશ્કેલી છે અથવા તો એમના શું વાંધા છે એ પણ ખેડૂતોએ ચોક્કસ રીતે રજૂ કરવા જોઈએ, એ હજુ સ્પષ્ટ થતું નથી। APMC અને MSP ની વાત થાય છે, એનું વડાપ્રધાનશ્રી આજે ચોખવટ કરી કે APMC દૂર નથી થવાની, MSP જેમ છે એમ જ રહેવાનું છે, એ પણ દૂર નહીં થાય। પણ ખેડૂતોનું એમ કેવું છે કે તમે અમને મોડેથી વચન આપો છો તો સારી વાત છે, પણ બિલની અંદર આનો સમાવેશ કરો, આ સમાવેશ થાય તો થોડો સંતોષ થાય અને ખેડૂતોને એક વિશ્વાસ ઉભો થાય કે ના, MSP અમને ચોક્કસ મળવાનું છે। એટલે આ આ બે મારી સમજ પ્રમાણે 2 અગત્યના મુદ્દાઓ છે જેની ઉપર સરકારે કંઈક વિચારણા કરવી જોઈએ, પણ એવી કોઈ ચર્ચા થતી નથી। બીજી બાજુ મારે કહેવું છે કે આ ખેડૂતોનું આંદોલન 2 મહિના પંજાબ હરિયાણામાં ચાલ્યું અને છેલ્લા 30 દિવસથી દિલ્હીની બોર્ડર પર ચાલ્યું, એકદમ અહિંસક આંદોલન રહ્યું છે। એમાં કોઈ જાતની પથ્થરબાજી નથી થઈ, કોઈ જાતની હિંસા નથી થઈ, કોઈ પણ જાતનો ગેરવર્તાવ નથી થયો,
એટલે આ મારી લાઈફમાં મેં આટલું શાંત આંદોલન પહેલી વાર જોયું. કોઈ પણ આંદોલન હોય એમાં ક્યાં હિંસા થાય, બસો બાળવામાં આવે, પોલીસો ઉપર પથ્થરમારો કરવામાં આવે વગેરે વગેરે બધું થતું હોય છે, આમાંનું ક્યાંય અહીંયા જોવા નથી મળ્યું. ઓન ધ કોન્ટ્રરી, સરકાર તરફથી એમને વોટર કેનનથી રોકવાના પ્રયત્નો થયા, એમના આવવાના રસ્તામાં ખાડા ખોદવામાં આવ્યા અને કેટલી બધી રીતે એમને રોકવાનો પ્રયત્ન કર્યો, છતાં આટલી મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હીની બોર્ડર પર પહોંચી ગયા છે. એટલે મારે ખેડૂતોને એટલા માટે શાબાશી આપી છે. એમની માગણી સાચી છે ખોટી છે એક આખો જુદો પ્રશ્ન છે, પણ આંદોલનની આ રીત મને તદ્દન વાજબી લાગી છે કે આ રીતે આંદોલન કરીને એમની વાતને રજૂ કરે. હા, મુશ્કેલી એ છે કે આમાં કોઈ એક ખેડૂત સંગઠન નથી, 40 જેટલા ખેડૂત સંગઠનો છે, એટલે કોની જોડે વાત કરવી, કોણ શું કહે છે, એ બધા પ્રશ્નો આવીને ઉભા રહે છે. ત્યારે સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે એક કમિટી બનાવો અને એની સાથે ચર્ચા કરો, એટલે આનો ઉકેલ એવી રીતે જ આવે. બાકી માન્ય વડાપ્રધાન શ્રી આવી રીતે દેશને સંબોધન કરે ને એમાં એમના બિલ માટેનું આ સારું છે આ સારું છે બધી વાતો કરે, એ બહુ સારી વાત છે. પણ એ જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એમની સાથે ચર્ચા કરવામાં ક્યાં ચૂક થાય છે? આટલો બધો સમય થયો તો પણ એમની સાથે ચર્ચા કરવાનું મોડે મોડે સૂજ્યું, અને હવે તો પરિસ્થિતિ એવી આવી છે કે આ આંદોલન કરતા ખેડૂતો અને આંદોલનને સમર્થન આપતા ખેડૂતો એના બે ભાગલા પાડવાની અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે. તો આ સ્થિતિમાં આ આંદોલનનો અથવા તો આનો કોઈ નિકાલ આવે એ બહુ મુશ્કેલ લાગે છે. સવાલ એ થાય છે કે એક બાજુ ખેડૂતો સ્પષ્ટ કહી રહ્યા છે કે અમારે બિલ જ ના જોઈએ, અને બીજી બાજુ સરકાર કહે છે કે ચર્ચા કરો, સંશોધન કરવા હોય તો અમે રેડી છે. સરકાર આ પક્ષમાં જે ખેડૂતો એક તરફ એવું કહી રહ્યા છે કે અમારે બિલ જ ના જોઈએ, તો આમાં ક્યાંય વાતનો મેળ બેસે એવી પરિસ્થિતિ લાગતી નથી. એટલે મારું એ જ કેવું છે કે ખેડૂતો એમ કહે છે કે આ બિલ પાછું ખેંચો, એ એમની માગણી સાચે જ, એ બહુ જડતા ભરી કહેવાય, એમાં ક્યાંક ને ક્યાંક સંશોધન હોય, એમાં જે વસ્તુ એમને ખૂંચતી હોય, જે નડતી હોય, જે વાંધાજનક લાગતી હોય સરકાર સમક્ષ રજૂ કરે. દાખલા તરીકે MSP આમ રહેશે જ એ બિલમાં નથી, એ બિલમાં ઉમેરવામાં આવે. એવી રીતે APMC નાબૂદ નહીં થાય એ વાત પણ બિલમાં ઉમેરવામાં આવે. આવા બધા કેટલાક મુદ્દાઓ ખેડૂતો તરફથી જાણવા મળે છે, પણ સરકાર સાથે બેસીને આને માટેની ચર્ચા થાય અને કોઈ વચ્ચેનો રસ્તો, સમાધાનકારી રસ્તો કરવામાં આવે. કારણ કે વડાપ્રધાન શ્રી જ્યારે દિલથી કહે છે કે આ ખેડૂતોના ફાયદા માટેના આ બિલ છે, આમાં ખેડૂતોને ફાયદો થવાનો છે, એટલે આ બધી વાતને ધ્યાનમાં રાખીને હવે ખેડૂત નેતાઓએ પણ ક્યાંક છૂટ મૂકવી જોઈએ અને સમાધાન કરવાની અથવા પોતાની માગણીઓ રજૂ કરીને એ સરકાર સ્વીકારે એવી વાત પણ કરવી જોઈએ. ઓકે, ફાઇન. અનિરુદ્ધસિંહ આપણી પાસે આવશે. મારો સવાલ અનિરુદ્ધસિંહ મને સાંભળો. મારો સવાલ એ છે કે ક્યાંક વડાપ્રધાન પોતે આઈને કહેતા હોય કે ભાઈ ખેડૂતોના વિશ્વાસને આંચ નહીં આવે, બે હાથ જોડી, મસ્તક નમાઈ અને વાત ચર્ચા કરવા માટે આમંત્રણ આપતા હોય ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી, તો ક્યાં ખેડૂતોએ પોતાની જે જડતા ભર્યો જે નિર્ણય, જે પ્રમાણે યોગેશભાઈ કહે છે કે ભાઈ બિલ જ પાછા લો, એનાથી ક્યાંક આગળ આવી જે એકચ્યુઅલ તકલીફ છે, જે મુદ્દાથી એનો ઉલ્લેખ કરાવો છે કે એના પર કંઈક સંશોધન કરવું છે, એના પર કંઈક ક્યાંક વાતચીતથી જ આનું સોલ્યુશન આવશે. કેમ કે 2 મહિનાથી વધુ રાજ્યમાં બેઠા, હવે દિલ્હી પર બેઠા, કદાચ બીજા 2 મહિના બેસે, 2 વર્ષે બેસે, પણ આનું સમાધાન નહીં થાય. સમાધાન ફક્ત વાતથી થશે. સમાધાન એ ખેડૂતોને પણ ખબર છે અગ્નિભાઈ, કે આ જે છે એ પહેલી તો સરકારે કોરોના કાળની અંદર આ બિલ પારિત કરી દીધા છાના માના એમના અંગત મળતિયાઓની માટે, બરોબર છે. એટલે એક તો એનો વિરોધ ત્યારથી, જેમ ચુટગર સાહેબે પણ કીધું કે ભાઈ 2 મહિના પહેલા 3 મહિના પહેલા એમને ત્યાં પંજાબમાં કે હરિયાણામાં લોકલ ખેડૂતો ત્યાં અવાજ ઉઠાવ્યો છે, ત્યાં આંદોલનો કર્યા છે, ત્યાં સુધી સરકારે કઈ જ જોયું નથી. જ્યારે એમનું નાક દબાઈને સરકારની દિલ્હીમાં જ્યારે એ 1 મહિનાથી બેઠા છે, 40 ખેડૂતોનો ભોગ લેવાયો છે, બરોબર છે, ઠંડીના કારણે કે બીજા કોઈ કારણે, એવી રીતે એ 40 ખેડૂતોના મૃત્યુ થયા છે, શહીદ થયા છે ખેડૂતો, હું એમ કહીશ. તો જ્યારે જો ખરેખર એમ કહેતો હોય કે ઉની આંચ નહીં આવવા દઈએ, તો આ 40 ખેડૂત મર્યા પહેલા એમને કહેવું જોઈએ, મૃત્યુ પામ્યા એ પહેલા કહેવું જોઈએ. અને એમના હૃદયમાં સહેજ પણ લેશ માત્ર જો એમનામાં જો દયાનો ભાવ હોત આપણા વડાપ્રધાનશ્રીમાં, તો એ આટલા
મહિના સુધી ખેડૂતોને રસ્તા ઉપર ટટડાવત નહીં. એ પોતે એ બેઠકોમાં બેસત. 5 બેઠકો થઈ છે જે કાયદેસરની થઈ છે, એ પછીથી કોઈ બેઠકો થઈ નથી. અને એમાં એમને શરૂઆતમાં એમ આજે પણ વડાપ્રધાન બોલ્યા કે ભાઈ ખેડૂતોને બરગલાયા, એમને ફોસલાવવામાં આવે છે. ખરેખર તો એ ખરેખર આપણે જોઈએ તો એમને જે ઉદ્યોગપતિઓ છે એ ફોસલાઈ રહ્યા છે, જે ઉદ્યોગપતિઓનો એ પક્ષ લઈ રહ્યા છે, એમના મિત્રોનો, જેમની મદદથી એ ચૂંટણી જીત્યા છે. એ અદાણી હોય કે અંબાણી હોય, બધું નજર સામે છે. આપણે ગુજરાતના છીએ એટલે અદાણીનો જે 6 વર્ષમાં ઉદય થયો છે અને એ પહેલાના કાર્યકાળમાં જે એમનો ઉદય થયો છે એ પરથી સાબિત થાય છે કે કોનો પક્ષ રાખી રહ્યા છે. અને એ જે રીતે આજે એમની ભાષામાં જે આખી લઢણ બદલી ગઈ છે, એમની સ્થિરતા બદલાઈ ગઈ છે, એની ઉપરથી એમને આપણી ગુજરાતીમાં એમને રેલો આવી ગયો છે. હવે તો એમને 18,000 કરોડ રૂપિયા આપવાની વાત કરી, એ 2,000 રૂપિયાની વાત છે ભાઈ, ખાલી 2,000 રૂપિયા. એ ખેડૂતોના ટેક્સના રૂપિયા કેટલા લે છે ડીઝલ પરના ટેક્સના, એ આપને ખ્યાલ છે કે 1 વીઘો ખેડવામાં કેટલા લીટર ડીઝલ જાય? પ્રધાનમંત્રી શ્રીને પૂછો કેટલા લીટર ડીઝલ જાય અને એ ડીઝલ પરનો ટેક્સ કેટલો હોય છે. તો એ કાથે દેવાની વાત કરતા 4 ગણા પૈસા તો લઈ લે છે, બરોબર છે. બીજું, ખેડૂતોની માંગ એ છે કે MSP, જ્યારે એ મીટિંગ થઈ, જ્યારે એક મીટિંગ ની અંદર ગૃહમંત્રી શ્રી અમિત શાહજી બેઠા હતા ત્યારે એમને ખેડૂતોને પ્રશ્ન કર્યો. ખેડૂતોએ કીધું કે ભાઈ અમે MSP માટે, એમને અમિત શાહે એવું કહ્યું કે MSP માટે અમે તૈયાર છીએ. પણ એમને કહ્યું કે ખેડૂતો કોઈ પણ રીતે કશાયમાં આવે એવા નથી, તમે જેમ માનો છો એમ એટલા કાચા કાનના પણ નથી. એટલે એમને કહ્યું કે MSP તમે સુનિશ્ચિત કરશો કે MSP પર અમારું ધાન ખરીદશો? તો એમને એમ કહ્યું કે ના, અમિત શાહે એવું કહ્યું કે ભાઈ ના ના ના, અમે ખરીદવાની વાત નથી કરતા, અમે MSP સુનિશ્ચિત કરવાની વાત કરીએ છીએ. સુનિશ્ચિત તમે કરો છો ત્યારે ખરીદવામાં શું વાંધો છે તમને? અત્યારે ખેડૂત 5 ક્વિન્ટલ પકવે છે તો એનું 6 કિલો, ફક્ત 6 કિલો ખરીદે છે MSP પર, તો બાકીનું ભાઈ અમે ક્યાં નાખશું? બાકીનું 94 કિલો અમે ક્યાં નાખશું? આજે મારો સવાલ છે, મારો કાઉન્ટર સવાલ એ જ આપને, શરદ પવારે પણ અને સોનિયા ગાંધીના પણ વિડીયો આપણે જોયા છે, એ લોકોએ પણ એક જમાનામાં પત્ર લખીને લેખિતમાં કે સભામાં વાત કરી હતી ક્યાંક આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગની લઈ લો કે કોર્પોરેટ્સને લાવવા માટેની, તો એ ટાઈમે વિરોધ નહોતો. નહીં બિલકુલ ભાઈ, તમે સમજો કે એમાં એ સારું કરત ખેડૂતો કે નહીં? નહીં નહીં નહીં, કોઈ પણ પાર્ટી હોય ખેડૂતની જ્યારે એમને વાત, અત્યારે હાલ જે માર્કેટ યાર્ડ છે એની અંદર સુધારો કરવો, એની અંદર સુધારાની જરૂરિયાત છે ભાઈ. દરેક સિસ્ટમમાં કોઈક ને કંઈક લોચા હોય છે, તો એ સિસ્ટમને સુધારવાની વાત છે અને ઉખેડી નાખવાની વાત નથી. તમે જ્યારે આપણે BSNL જ્યારે સૌથી પહેલું ભારત દેશની અંદર BSNL હતું, BSNL, MTNL, BSNL ની અંદર જ્યારે પ્રાઇવેટ આવ્યું ત્યારે શું થયું ભાઈ? અત્યારે BSNL ની હાલત શું છે? લાખો બેરોજગાર લોકો છે. જ્યારે પ્રાઇવેટ સ્કૂલો આવી ત્યારે સરકારી સ્કૂલોની શું હાલત છે? ગુજરાતમાં 6,000 સ્કૂલો બંધ કરવી પડી છે ભાઈ, બરોબર, સરકારે બંધ કરી છે. આ આ લેટેસ્ટ આંકડો છે. તમે એ જ રીતે તમારે જો પ્રાઇવેટ માર્કેટ આવે છે તો આ ગવર્મેન્ટ માર્કેટનું શું થશે? ખેડૂતોના હિતની વાત શું થશે? એટલે તમે આ આ આ કે ભાઈ આ તમે વોટ્સએપ યુનિવર્સિટીની વાત કરો છો ભાઈ, આ તમે વોટ્સએપ યુનિવર્સિટીની વાત કરો છો અને તમે શરદ પવારનું નામ લઈને તમે એમનો કાઉન્ટર, આ ફક્ત ને ફક્ત BJP IT સેલનું કામ છે. અને અને તો શરદ પવાર શું કરવા રાષ્ટ્રપતિ પાસે જાત આવેદન પત્ર આપવા માટે? આ 3 કાનૂનો ને કાળા કાનૂનો ને કેન્સલ કરવા માટે ભાઈ? કેમ કે વિરોધ પક્ષમાં છે, વિરોધ પક્ષમાં જવાબદારી છે. કેટલી લોકસભાની સીટો છે એમની? તો એ ક્યાંથી વિરોધ પક્ષ થયું? વિરોધ પક્ષ કોંગ્રેસ છે, બરોબર છે. તો સ્વાભાવિક રીતે એ બહેલાઓ ફોસલાવાની વાત છે. એમને ખાલિસ્તાનીઓ કહેવામાં આવે છે આ ખેડૂતોને, એમને આતંકવાદી કહેવામાં આવે છે જે ગાંધી ચિંતા માર્ગે ભૂખ્યા રહે છે, જે પોતાનો જીવ આપે છે અને શાંતિપ્રિય રીતે, જે રીતે ચુડગર સાહેબે કીધું, અમે 1 મહિનાથી બેઠા છે અને રસ્તાઓ ઉપર બેઠા છે, તમે જોવો 1 કિલોમીટર સુધી તંબુઓ નાખીને બેઠા છે, 6 મહિનાનું રાશન લઈને આવ્યા છે, એ સેવાઓ કરે છે, બરોબર, ગીતો ગાય છે, એક નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે. ત્યારે આ સરકાર એ ખેડૂતોને ભાગલા પાડવાનું વાત કરી રહી છે. આજે 6 રાજ્યોના ખેડૂતો સાથે વાત કરી, એટલે એનો મતલબ શું છે કે ખેડૂતોની અંદર, એટલે ભાગલા પાડો ને રાજ કરો અંગ્રેજો વાળી આ સરકાર આવી રહી છે. વિપક્ષ ભ્રમિત કરી રહ્યું છે આંદોલનને,
અનિરુદ્ધભાઈ આપ માનો ખોટી વાત છે ભાઈ તમે ખોટી વાત છે ના 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 બિલકુલ ખોટી વાત છે તદ્દન ખોટી વાત છે ઓકે ફાઇન એક મિનિટ અટકાવો અટકાવો અનિરુદ્ધજી આપણી જોડે આવજો યોગેશભાઈ વિપક્ષ ભ્રમિત કરી રહ્યું છે કે નહીં આંદોલનને ક્યાંક હવે જે પુશ પાછળથી વિપક્ષનો મળે છે કે નહીં ઓકે અનિરુદ્ધજી આપણી પાસે આવું છું યોગેશભાઈ આપનું શું માનવું છે એક પણ વ્યક્તિ સ્ટેજ પર આવ્યો નથી આજ મારી ડિબેટ છે અનિરુદ્ધજી હું આપને સમય આપીશ યોગેશભાઈ જી જી વિપક્ષ ક્યાંક બેક પુશ કરી રહ્યું છે કે કેમ અક્ષિતભાઈ સાચી વાત એ છે કે આ આંદોલન ખેડૂતોનું છે અને અત્યારે માત્ર હરિયાણા પંજાબના ખેડૂતો ભેગા થઈને એમના 40 જેટલા સંગઠનો છે કમનસીબી એ છે કે એક સંગઠન નથી પણ એ બધા ભેગા થઈને આંદોલન ચલાવી રહ્યા છે હા ઉત્તર પ્રદેશ ગુજરાત બધેથી ગયા છે ચુડગર સાહેબ ઉત્તર પ્રદેશ ગુજરાત દરેક જગ્યાએથી ગયા છે અનિરુદ્ધભાઈ મને સાંભળો થોડી વાર આને કદાચ ટેકો મળતો હોય તો પંજાબની સરકારનો મળતો હોય અથવા તો પંજાબના કેટલાક નેતાઓનો મળતો હોય પણ બીજો કોઈ પણ રાજકીય પક્ષનો આમાં ટેકો નથી હવે આંદોલન જોરદાર બની રહ્યું છે ત્યારે વિપક્ષો એમના ખભા ઉપર બેસીને એનો લાભ લેવાનો અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે એટલે કોંગ્રેસ હોય અથવા તો બીજા પક્ષો હોય એમને આનો લાભ લેવો છે મારે રાહુલજીને સવાલ એ પૂછ્યો છે કે તમે હમણાં માનનીય પ્રેસિડેન્ટ સાહેબને મળવા ગયા એ પહેલા અગાઉ તમે કેમ ના ગયા છેક અત્યારે આટલું બધું સળગી ગયું પછી ગયા છો અચ્છા મારે અક્ષિતભાઈ એક બીજો ભૂતકાળ યાદ કરવો છે 2012 ના ડિસેમ્બરમાં કપિલ સિબ્બલ પોતે જયારે સત્તામાં હતી સરકાર કોંગ્રેસની અથવા એનડીએની ત્યારે બોલતા હતા કે આવો કાયદો લાવવાથી આટલો ફાયદો થશે ખેડૂતોને અત્યારે કેટલી મુશ્કેલી પડે છે આનાથી દૂર થશે એ પ્રવચનનો મારી પાસે રેકોર્ડિંગ છે એ ઉપરાંત બીજા પણ છે એટલે આ એ વખતે અમને આનો અમલ કરવો જોઈતો હતો સ્વામિનાથન કમિટીની વાત કરવામાં આવે તો 2003 માં સ્વામિનાથન કમિટી એનો રિપોર્ટ આપ્યો અને 2007 સુધી એનું કશું થયું નહીં 2000 એનો રિપોર્ટ 2007 માં આવ્યો અને 2014 સુધી એમણે કાંઈ કર્યું નહીં સ્વામિનાથન કમિટી એમને જ રચી હતી એનો જે રિપોર્ટ આવ્યો એના પ્રમાણે અમલ કર્યો તો આજે ભારતીય જનતા પાર્ટીને આ જશ ખાટવા ના મળ્યો હોત પણ કોંગ્રેસ પણ આમાં એવી જ રહી છે હવે ફક્ત અત્યારે દલીલ એવી કરવામાં આવે છે કે અમારી કોંગ્રેસની સરકાર નહોતી બીજા બધા પક્ષો પણ હતા વાત સાચી પણ છતાં તમે એ વખતે બી કેટલા બધા કાયદાઓ લાવ્યા હતા એટલે આ જે વાત છે એમાં વિરોધ પક્ષો આને આ આંદોલનને સળગાવે છે એવું કહેવું તદ્દન ખોટું છે અને વિરોધ પક્ષો અથવા તો હવે તો પાછી વાત ખાલિસ્તાનની ને પાકિસ્તાનની ને એ બધી થાય કે એ બરોબર નથી એ આંદોલન આટલું શાંત ચાલતું હોય એની ઉપર કાદવ ઉછાળવો એ યોગ્ય નથી આ આંદોલનને રોકવા માટે એ લોકો દિલ્હી આવતા હતા રસ્તામાં એમની ઉપર પાણીનો મારો કરવામાં આવ્યો કેનનથી એમના રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા અને એમને અટકાવવામાં આવ્યા મારો સવાલ એ છે કે તમે જે પ્રમાણે કપિલ સિબ્બલની વાત કરી શરદ પવારની પણ વાત છે ક્યાંક સોનિયા ગાંધીના પણ અમુક વિડીયો વાયરલ થયા છે કે જે જનસભા સંબોધતા હતા એ ટાઈમે ક્યાંક આવા બિલની માંગણી કરતા હતા તો એ વખતે જો લાયા હોત તો સારું લાગત ખેડૂતોને યોગેશ ખેડૂતોને સારું લાગત કે નહીં પણ ખેડૂતોને જે નડે છે એ પ્રશ્નો જો આ બિલમાં સમાવવામાં આવે કોંગ્રેસ હોય કે ભાજપ હોય એમને અત્યારે પ્રશ્ન એપીએમસીનો છે કે એપીએમસી નાબૂદ થશે એમએસપી જતું રહેશે તો આ બંને વાત વડાપ્રધાનશ્રીએ આજે બહુ સ્પષ્ટ રીતે કીધું કે આવું નહીં થાય એપીએમસી રહેવાનું છે એમએસપી રહેવાનું છે તો આ બંને મુદ્દાઓને જો બિલમાં સમાવી લેવામાં આવે તો શું વાંધો છે કારણ કે મતલબ વડાપ્રધાને કીધું કે રહેશે તો ધેટ્સ ઈટ ત્યાં આંદોલન પૂરું થઈ ગયું બધાએ ઘરે જતા રહેવાની જરૂર છે ના ના મૌખિક વાત ના ચાલે આમાં મૌખિક વાતો બધી ઘણી બધી થઈ છે જેમ હમણાં જે સાંભળી 15 લાખની એવી બધી મૌખિક વાતો ના ચાલે આમાં તમે બિલની અંદર આનો સમાવેશ કરો ઓકે એટલે અનિરુદ્ધજી ક્યાંક બિલમાં સમાવેશ કરે સમાવેશ થાય તો ખેડૂતોને સંતોષ થાય અને ખેડૂતો સાથે બેસીને ચર્ચા કરવી જોઈએ કે અમે આ લાવીએ છીએ એનાથી આ ફાયદા થશે તો ખેડૂતો પણ કહે કે ઉભારો આ ફાયદા થશે પણ એમાં આ બીજા લોકો ફાયદો થઈ લઈ જશે અમને કશું નહીં મળે આ બધી વાત ખેડૂતો સાથે બેસીને ચર્ચા કરવી જોઈતી હતી એ નથી થઈ એ બહુ સ્પષ્ટ વાત છે અને ભલે આને બિલને ઓર્ડિનન્સ લાવીને પાસ કર્યું લોકસભામાં રાજ્યસભામાં જે રીતે પાસ કર્યું એ બધું બરોબર છે પણ જો સૌનો સાથ સૌનો વિશ્વાસ સૌનો વિકાસ આવી વાત કરતા હોય તો સૌનો સાથ લેવામાં વાંધો ક્યાં છે હું ભારતીય જનતા પાર્ટીની એક સરકારની વિરુદ્ધમાં નથી કહેતો પણ હું ફક્ત ન્યાયની રીતે વાત કરું છું કે આ થવું જોઈએ યોગેશભાઈ
મારે અનિરુદ્ધભાઈ જોડે જોડે અનિરુદ્ધભાઈ, વડાપ્રધાને આજે મૌખિક કીધું છે, કાલે લેખિત આપશે કે એપીએમસી રહેશે અને એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ પણ રહેશે, પછી તો આંદોલન પૂરું ને? પછી તો અન્ય કોઈ માંગણી ખરી? ટોલ ટેક્સ બંધ કરાવવા છે કે એવી હજુ કોઈ માંગણી? તમે સમજો કે જે એવી બધી ઘણી વાતો બાકી છે અક્ષિતભાઈ, અક્ષિતભાઈ એ ત્રણ બિલો ની અંદર જે ક્લોઝ છે બધા અલગ અલગ, એ બધા ક્લોઝ ને સમાવવાની વાત શક્ય નથી. એટલે જ્યારે એ ખેડૂતોનો મુખ્ય પ્રશ્ન છે કે ત્રણ કાળા કાનૂનોને રદ કરવામાં આવે, એમએસપી સુનિશ્ચિત કરીને એમએસપી પર, ના એ તમે કે હું નક્કી નથી કરવાના, ખેડૂત આંદોલનો અને તમે જે કે ત્રણે કાયદા પાછા સંશોધન કરવા માટે સરકાર આગળ આવી રહી છે, તો ક્યાં ખેડૂતોએ પણ પોતાની આગળ આવવાની જરૂર છે ને? પોતાનો પક્ષ લઈને પૂઠું લઈને બેસી રહેવું કે ભાઈ પાછા જ લો કાયદા, એ કેટલું યોગ્ય? તમે જે વિડીયોની વાત કરી રહ્યા છો ને એ ધ્વનિમતથી રાજ્યસભાની અંદર ફક્ત ઓછા સભ્યોની અંદર બહુમતી નથી સરકારની, છતાં ધ્વનિમતથી પારિત કરવામાં આવ્યું ફાલી 30 સેકન્ડમાં. ચુડગર સાહેબને ખ્યાલ હશે, એમની પાસે એ પણ વિડીયો હશે. એટલે જ્યારે દેશમાં મહામારી હતી તો એના ઓછા આગળ આ બિલો લાવવામાં આવ્યા છે, ખેડૂતો સાથે સંગઠનો સાથે ચર્ચા કરવામાં નથી આવી. તમને ડોક્ટર પાસે તમે જાઓ છો અને ડોક્ટરને તમે પૂછ્યા વગર તમને એમ કહે છે કે ના તમારે સ્ટેરોઇડની ગોળી લેવી જ પડશે, તો તમે વગર માંગે તમે લઈ આપી દે તમને ગોળી, તો તમે શું કરો? તમને નુકસાન થાય છે. તમે એમ કહો ભાઈ ના મારે નથી જોઈતી ગોળી, બરોબર છે? મને પહેલા રિપોર્ટ કરાવો. ડોક્ટર એવું કહે કે આ દવા તમને હાનિકારક નહીં થાય, હું વિશ્વાસ આપું છું, તમે મારા પર વિશ્વાસ કરો, કઈક મીડિયેટર વચ્ચે વ્યક્તિ વચ્ચે, તો ક્યાંક વાતચીત માટે તો જવું જોઈએ ને કે નથી જવાનું વાતચીત માટે? કે ડોક્ટરે કીધું હશે એ ભ્રમણા રાખવાની? ચોક્કસ વાતચીત થઈ ને, પણ એમને ફક્ત એ જ કરવામાં આવ્યું વાતચીતમાં, જેમ કિસાન નેતાઓને મેં જેટલા સાંભળ્યા છે એટલા પ્રમાણે અક્ષિતભાઈ, કે એમને એ જ કીધું છે કે શરૂઆતમાં તો એમ કીધું છે કે આ તમારી માટે બહુ સારું છે જે આજે કરી રહી છે ભારતીય જનતા પાર્ટી, આજે ચોરે ને ચૌટે ને ગામે ગામે જઈ અને એના ફાયદા સમજાવે છે, તો એના ગેરફાયદા છે તો જ આટલો વિરોધ થાય છે, બાકી તો શું કરવા વિરોધ થાય ભાઈ? તો સ્વાભાવિક રીતે જેમ બીએસએનએલ છે જ, બરોબર છે, પણ છતાં જીઓ ધન ધનાધન ની જાહેરાતમાં વડાપ્રધાન સી જાય છે, તો કાલે શું ખબર કે ભાઈ મંડી છે અને કાલે સવારે અદાણી માર્ટમાં કે રિલાયન્સ માર્ટના ઉદઘાટનમાં પ્રધાનમંત્રી શ્રી ના જાય? એટલે બે હાથમાં દૂધમાં દહીમાં ક્યારેય શક્ય નથી. અને જ્યારે એ માર્કેટ છે એ લોકહિત માટે છે, અને એનું રાજસ્વ જે આવે છે એ સરકાર પાસે છે, સરકાર લોકહિતના કામો કરે છે, એને નફા નુકસાન માટે નથી હોતું. અને આ બધું જે કરી રહી છે, અનિરુદ્ધજી મારો બીજો સવાલ, મારે એક સવાલનો જવાબ જોઈએ છે આપની પાસે, આપ ખેડૂતને રિપ્રેઝન્ટ કરી રહ્યા છો, ખેડૂત અગ્રણી, ત્યારે અદાણી અને અંબાણીથી જ વાંધો છે? નહીં, અદાણી અને અંબાણીથી જ વાંધો છે? ક્યાંક ટાટા બિરલા આવશે તો એ ખેડૂતો રેડી છે કે ના કઈ તો વાંધો નહીં, બિરલા આવો, અદાણી અંબાણીથી વાંધો છે? ટાટા બિરલા અત્યારે તમે સમજો કે એ એવા વ્યક્તિઓ છે કે જેને દેશને આઝાદ કરવામાં પણ એમનું બહુ મોટું યોગદાન છે, એમના ફંડ થી આપણે આઝાદ થયા છીએ. ખેડૂતો સ્વીકારશે? જે પણ બિલો છે એમાં અદાણી અંબાણી એક્સેપ્ટેડ, તો ક્યાં અક્ષિતભાઈ અક્ષિતભાઈ ટાટા બિરલાની પણ એક્સ વાય ઝેડ કોઈ પણ કોર્પોરેટ વર્લ્ડ આવશે અને જો એ આ સરકારની સાથે સાંઠગાંઠ કરી અને જો કરવામાં આવશે તો અમે ઉખાડી ફેંકશું એ સરકારને પણ ને આ બધા પણ આ બધાને પણ. અને એ દ્રષ્ટિકોણથી સમયની મર્યાદા છે, મારે યોગેશભાઈ જોડે જવાબ લેવો છે. આ કિસાન નેતાએ કહ્યું છે કે જો આ સરકાર આ કાળા કાનૂનને પાછું લઈ લેવામાં આવ્યું તો આ સરકારને ઉખાડી ફેંકશું શાંતિપ્રિય રીતે, બરોબર છે? જે રીતે એક મહિનાથી બેઠા છે, 40 ખેડૂતો સહિત થયા છે અને હજુ એમની સહીદી એળે નહીં જાય અને આ સરકારે પાછું લેવું પડશે. આજે જે ભયમાં આવી ગયા છે લેવું પડે. યોગેશભાઈ હું આપણી પાસે આવું છું, મારે ખૂબ જ સમયની મર્યાદા. યોગેશભાઈ આ આંદોલન ક્યાંક ખેડૂતો જે મુદ્દાને લઈને કરી રહ્યા છે એના પાછળથી જે છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યું છે, ક્યાંક વિપક્ષ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એને પુશ કરી રહ્યું છે કે જસ ખાંટવાની કે ક્રેડિટ લેવાની વાત કરી રહ્યું છે વિપક્ષ. યોગેશભાઈ શું માનવું છે, હજુ જો કદાચ વિપક્ષ વધુ ઇન્વોલ્વ થશે આંદોલનમાં તો નુકસાન ખેડૂતોને જશે કે કેમ? મારે શોર્ટમાં જવાબ જોઈએ, મારી સમયની મર્યાદા. યોગેશભાઈ બિલકુલ નહીં જાય ભાઈ, સરકારનું નુકસાન છે. ગમે એટલો ફાયદો લેવાનો પ્રયત્ન કરે પણ આંદોલનનું મૂળ શું છે એ વિપક્ષો સમજ્યા નથી. મારે પ્રશ્ન એ કરવો છે કે વિપક્ષોને જો આ લાગ્યું હોત કે આ બિલ પસાર કર્યું એ બરોબર નથી, અને જેમ અનિરુદ્ધસિંહ જે કીધું એ પ્રમાણે લોકસભા રાજ્યસભામાં પણ બહુ ખોટી રીતે પસાર કર્યું, તો વિપક્ષોએ આને અંગેનો બહાર પણ ક્યાંક વિરોધ કરવો જોઈતો હતો ને? એ કોઈ બોલ્યા નથી. જ્યારે આંદોલન અત્યારે એવી સીમા ઉપર આવ્યું છે ત્યારે વિપક્ષો એમાં દાખલ થાય છે. બીજું, 18,000 કરોડ રૂપિયા આપવાની જે વાત છે
અને અનુરૂપસિંહે બહુ સ્પષ્ટ કીધું કે એક ખેડૂતને 2000 રૂપિયા મળવાના છે. તમે ખેડૂતોને આવી રીતે લાલચ આપીને, લોલીપોપ આપીને ફસાવો નહીં. એમને 2000 રૂપિયામાં શું થવાનું છે? જી જી, સમયની મર્યાદા બંને જોડાયા, જે પણ ચર્ચા કરી તે બદલ અનિરુદ્ધસિંહ અને યોગેશભાઈ આપનો આભાર. તો મેઇનલી જે કન્ક્લુઝન નીકળી રહ્યું છે, ક્યાંક અનિરુદ્ધસિંહનું કહેવું એવું છે કે ક્યાંક સરકાર આ કાયદા પાછા લે, ક્યાંક એક સંશોધન કરવું છે. ક્યાંક ચર્ચાની વાત છે તો એ સંશોધન કરવા માટેની આ જે ક્લોઝ છે એમાં ક્યાંક ખેડૂતોની માંગણી અને સરકારની જે માંગણી છે એ સેટ નહીં થાય, એટલે ક્યાંક પાછા જ લેવા પડશે કાયદા. અને એમને એમ પણ કીધું કે કદાચ આવનારા સમયમાં સરકાર કાયદા પાછા પણ લેશે અને ખેડૂતોને ખૂબ જ બહોળા પ્રમાણમાં નુકસાન પણ થવાનું છે એવી પણ વાત કરી. અને યોગેશભાઈ જે પ્રમાણે કહી રહ્યા છે કે ક્યાંક જડતાપૂર્વકનું જે ખેડૂતોએ બાંધી રાખ્યું છે કે ચર્ચા નહીં, કાયદા પાછા લો, તો ક્યાંક આગળ આવી સંશોધન કરી, જે સુપ્રીમ કોર્ટે કીધું છે કમિટી બનાવ, ક્યાંક કમિટી બનાવી ચર્ચા કરી, સારા બુદ્ધિજીવીઓને આમાં ક્યાંક ઇન્વોલ્વ કરી, કોઈક સમાધાનનો રસ્તો નીકળશે તો ક્યાંક સરકારને પણ ફાયદો થશે, ખેડૂતોને પણ ફાયદો થશે. અને આશા એવી રાખીએ કે આ જગતનો તાત છે એને વધુ ફાયદો થાય અને એને અન્યાય ન થાય. તો આથી આજની ચર્ચા, આજનો સબ્જેક્ટ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.